ફ્રેન્ડ 100% ગેરંટી સાથે જેવી બજારમાં પેકેટમાં પાણીપુરીની પૂરી મળે છે તેવી જ પાણીપુરીની પૂરી મેં આજે ઘરે બનાવી છે। ફ્રેન્ડ્સ આ વિડીયો તમે પૂરો જોજો કેમ કે નાની નાની ટીપ્સ સાથે હું તમને આજે પાણીપુરીની પૂરી બનાવતા શીખવાડીશ। આ પાણીપુરીની પૂરીને આપણે તળવી કઈ રીતે એ ખૂબ જ મહત્વની બાબત છે, તો વિડીયો પૂરો જોજો। તો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। અહીંયા આપણે ફક્ત 3 સામગ્રીનો ઉપયોગ કરવાનો છે। અહીંયા મેં એક નાના બાઉલનું માપ લીધું છે, તો અહીંયા આપણે અડધા બાઉલ જેટલી સોજી લઈશું। ફ્રેન્ડ્સ જે મેં સોજીનું માપ લીધું છે તેની અંદર 2-3 ચમચી જેટલી સોજી વધારે હશે કે ઓછી હશે તો કંઈ જ ફરક નહીં પડે। સોજી ફ્રેન્ડ્સ 2 પ્રકારની આવતી હોય છે। એક પ્રકારની સોજી થોડી ઝીણી આવતી હોય છે અને બીજી જે સોજી હોય છે એ થોડીક મોટી હોય છે। તો પાણીપુરીની પૂરી બનાવવા માટે હંમેશા આપણે મોટી જે સોજી આવતી હોય છે એનો જ ઉપયોગ કરવો। જેટલી સોજી છે તેના કરતાં પણ મેં અડધું પાણી લીધું છે। જો પાણી તમને ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો। હવે કોઈ પણ એક તપેલી લઈશું અને જે પાણી છે એ આપણે આ તપેલીની અંદર એડ કરી દઈશું। હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું। હવે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર 1/2 કપ જેટલી સોજી એડ કરી દઈશું। અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે। નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ આ એ જ લોટ છે। અહીંયા મેં આ મીડિયમ સાઇઝની ચમચીનો ઉપયોગ કર્યો છે, તો આપણે 3 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। આ લોટ 4-5 ચમચી જેટલો હશે તો પણ કંઈ ફરક નહીં પડે। કહેવાનો મારો મતલબ એ છે કે 2-3 ચમચી સોજી વધારે હોય કે પછી ઘઉંનો લોટ વધારે કે ઓછો હોય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે। આને આપણે આ રીતે એકવાર મિક્સ કરી લઈશું। પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આ પાણી આપણે લોટની અંદર એડ કરી દઈશું। બીજું ફ્રેન્ડ્સ, એક આ લોટની અંદર તમારે બિલકુલ પણ મીઠું કે તેલ એડ નથી કરવાનું। આ પાણી થોડું ગરમ છે એટલા માટે આપણે સૌથી પહેલાં ચમચીથી મિક્સ કરીશું। પાણી તમને ઓછું લાગે તો તમે આની અંદર ફરીથી પાણી એડ કરી શકો છો। હવે હાથ વડે આપણે આ રીતે લોટ બાંધી દઈશું। ફ્રેન્ડ્સ અહીંયા મને થોડુંક પાણી ઓછું લાગી રહ્યું છે એટલા માટે 3-4 ચમચી જેટલું પાણી ફરીથી એડ કરીશ। 4 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે આની અંદર। આ લોટ આપણે પરાઠા જેવો બાંધવાનો છે, રોટલી કરતાં થોડોક કડક અને ભાખરી કરતાં થોડોક નરમ। અને બીજું ફ્રેન્ડ્સ એ કે તમને લોટ થોડો ઢીલો લાગે તો થોડોક ઘઉંનો ઝીણો લોટ અને સોજી આ બંનેને મિક્સ કરી તમે આની અંદર એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે। બધી જ નાની નાની ટીપ સાથે મેં તમને આ લોટ બાંધા તો શીખવાડી દીધું છે। હવે આ પૂરીને કઈ રીતે વણવી અને કઈ રીતે તળવી એ પણ જોઈ લઈએ। હવે આના ઉપર આપણે કોઈ પણ ડીશ ઢાંકી આને 15 મિનિટ માટે આ રીતે રહેવા દઈશું। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, હવે આપણે આ લોટને એકવાર સારી રીતે મસળી લઈશું। હવે આ લોટમાંથી આપણે એક નાનો આ રીતે ભાગ લઈશું અને આ રીતે આને ગોળ શેપ આપી લઈશું। હવે આ લોટમાંથી આપણે આ રીતે નાના નાના એક જ સાઇઝના ટુકડા કરી લઈશું। આ લુવામાંથી તમે એક ભાગ લઈ આને પહેલાં વણી લેજો એક પૂરીને, કે જેથી આ લોટમાંથી તમારે કેટલો ભાગ લેવો કે જેથી મીડિયમ સાઇઝની પૂરી બને તેની તમને ખબર પડે, એટલા માટે એક પૂરી તમે વણી લેજો પહેલાં। લોટના બધા જ ટુકડા મેં કરી લીધા છે આ રીતે મીડિયમ સાઇઝના। હવે આપણે આ રીતે આને ગોળ શેપ આપી લઈશું। હવે આ પૂરીને કઈ રીતે વણવી એ આપણે જોઈ લઈએ। આ બાઉલ ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું કે જેથી આ લોટ સુકાય નહીં। હવે આના ઉપર આપણે થોડો ઘઉંનો ઝીણો લોટ સ્પ્રિંકલ કરી દઈશું। નોર્મલી આપણે જે રોટલી માટે યુઝ કરતા હોઈએ છીએ આ એ જ લોટ છે। હવે આને આપણે વણી લઈશું। આ પૂરીને એકદમ પાતળી પણ નથી રાખવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની, આપણે મીડિયમ રાખવાની છે। આ પૂરી આપણે બધી જ બાજુથી એક સરખી વણવાની છે। આ પૂરીની જે કિનાર છે એ બહુ પાતળી ન થઈ જાય એનું ધ્યાન આપવું, નહીં તો તે સુકાઈ જશે। પૂરી સારી રીતે વણાઈ ગઈ છે, તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ પૂરી આપણે આટલી રાખવાની છે। હવે આપણે આ પૂરીને ક્યાં મૂકવી એ જોઈ લઈએ। અહીંયા ફ્રેન્ડ્સ મેં એક કપડાની થેલી લીધી છે અને આ રીતે મેં આને કટ કરી લીધી છે। આનું જે કાપડ છે એ થોડું ખરબચડું છે, તમે કોઈ પણ આવું ખરબચડું કપડું યુઝ કરી શકો છો, જેમ કે રૂમાલ છે। આ સિવાય તમે પ્લાસ્ટિકની થેલી પણ યુઝ કરી શકો છો। હવે બાકીની પૂરી પણ આપણે આ જ રીતે વણી લઈશું। ફ્રેન્ડ્સ ફક્ત 1/2 કપ જેટલી સોજી અને 3 ચમચી જેટલો ઘઉંનો લોટ, આટલાથી આપણે 35 જેટલી પાણીપુરીની પૂરી બનાવી શકીએ છીએ। 18 જેટલી પૂરી મેં આના ઉપર મૂકી છે અને બાકીની જે પૂરી છે એ મેં બીજા કપડા ઉપર મૂકી છે। આટલી પૂરી વણતા મને 15-1 મિનિટ જેટલો સમય લાગ્યો છે। આ પૂરીને આપણે પંખા નીચે બિલકુલ પણ સૂકવવા નથી દેવાની। આ પૂરીને વણ્યા પછી આપણે તરત જ આ પૂરીને તળી લઈશું। હવે કઈ રીતે તળવી એ ખૂબ જ મહત્વની બાબત છે। જે પૂરી આપણે પહેલા વણી હતી એ પૂરીથી આપણે તળવાની શરૂઆત કરી છે। ફ્રેન્ડ્સ કડાઈની અંદર જે આ પૂરીનો નીચેનો ભાગ છે, જે આપણે થેલી ઉપર મૂક્યો હતો, એ ભાગ નીચે જ જવો જોઈએ અને જે ઉપરનો ભાગ છે એ ઉપર જ રહેવો જોઈએ। ફ્રેન્ડ્સ તેલ સારી રીતે
તે ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે મેં એક પૂરી અંદર એડ કરીને જોઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, તેલને આપણે સારું એવું ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ છે એ આપણે ફાસ્ટ જ રાખવાની છે. બીજું ફ્રેન્ડ્સ એ કે આપણે આની અંદર એકી સાથે 3-4 પૂરી એડ નથી કરવાની. એક પૂરી આપણે આ રીતે એડ કરી આ રીતે થોડું પ્રેસ કરવાનું છે અને પૂરી સારી રીતે ફૂલી જાય ત્યાર પછી આપણે આને ટર્ન કરી લઈશું અને પછી જ આપણે બીજી પૂરી એડ કરવાની છે. અને જે પૂરી સારી રીતે તળાઈ જાય છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની છે, બટ તમને એવું લાગે કે પૂરી વધારે પડતી લાલાશ પડતી થઈ રહી છે તો તમે ગેસની ફ્લેમ ધીમી કરી શકો છો. એક પૂરીને તળાતા 40-45 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. જો ગેસની ફ્લેમ થોડી ધીમી હશે તો વધારે સમય પણ લાગી શકે છે. પાણીપુરીની પૂરી તળવાની મને સૌથી વધારે મજા આવી. આ 35 પૂરીમાંથી 2-3 જ પૂરી એવી હતી જે ફૂલી નથી, બાકીની બધી જ પૂરી સારી રીતે ફૂલી ગઈ છે. ફ્રેન્ડ્સ, પાણીપુરીની પૂરી હવે તમે ઘરે જ બનાવજો. પહેલું તો એ કે તમને બનાવવાની બહુ જ મજા આવશે અને તમને ચોખ્ખી પાણીપુરીની પૂરી ખાવા પણ મળી રહેશે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ ઉપર પાણીપુરીના 3 અલગ અલગ ફ્લેવરના પાણી બનાવ્યા છે અને સાથે ટેસ્ટી એવો મસાલો બનાવ્યો છે. આ પાણી તમારા ઘરે ચોક્કસથી બનાવજો, બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ પાણીપુરીના પાણીનો વિડીયો ચોક્કસથી જોજો, તમને ખરેખર એવું લાગશે કે બહુ જ ટેસ્ટી પાણી બનાવ્યા છે. આ સિવાય રેસ્ટોરન્ટ જેવા ઢોસા, નૂડલ્સ અને શેરડી વગર શેરડીનો રસ પણ બનાવ્યો છે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. હવે આપણે ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી ટાટા.